જહાંગીર અને નૂરજહાંના લગ્ન યુનિટ ત્રણની અંદર આપણે પ્રથમ યુનિટ અને બીજા યુનિટના ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી. ત્યારબાદ હવે યુનિટ ત્રણની અંદર જે ક્વેશ્ચન છે જહાંગીર અને નૂરજહાંના એના વિશેના જે ટૂંકા પ્રશ્નોની માહિતી મેળવીશું. પ્રશ્ન છે, અકબરનું મૃત્યુ ક્યારે થયું? અકબરનું મૃત્યુ ઈસવીસન 1605ના 24મી ઓક્ટોબરે થયું હતું. બીજો પ્રશ્ન, અકબરના શાસન દરમિયાન ક્યારે અને કોણે બળવો કરેલો? જવાબ, અકબરના શાસન દરમિયાન તે જ્યારે દક્ષિણમાં ગયેલો ત્યારે તેના જ પુત્ર સલીમે સત્તા મેળવવાની ઉતાવળ કરીને બળવો કરેલો. શાહજહાં સલીમ ક્યારે અને કયું ઉપનામ ધારણ કરી દિલ્હીના બાદશાહ તરીકે સત્તા હાંસલ કરી? જવાબ, શાહજહાં સલીમે તારીખ 24/10/1605ના રોજ ગાદી પર બેસતા પહેલા નૂર મોહમ્મદ જહાંગીર ગાંજી એવું ઉપનામ ધારણ કર્યું હતું. ચોથો પ્રશ્ન, જહાંગીરનું લગ્ન કોની સાથે થયેલું? જહાંગીરનું લગ્ન 35 વર્ષની વિધવા મહેરુનિસા સાથે થયેલું. મહેરુનિસા એટલી બધી એ ઉંમરે પણ સુંદર અને આકર્ષક હતી કે તેનું નામ નૂરજહાં એટલે કે દુનિયાનું તેજ રાખવામાં આવેલું. અસાધારણ બુદ્ધિ પ્રતિભા અને વિવિધ શક્તિઓ ધરાવતી નૂરજહાંએ શહેનશાહ જહાંગીર વતી સમગ્ર હિંદ ઉપર શાસન કરેલું. આગળ પ્રશ્ન, જહાંગીર કઈ કઈ ભાષાઓનો જાણકાર હતો? જવાબ, જહાંગીર તુર્કી, ફારસી, હિન્દી અને સંસ્કૃત ભાષાઓનો જાણકાર હતો. તે પોતે સુંદર કવિતાઓ રચી શકતો અને જહાંગીરનામા નામની આત્મકથા પણ તેણે લખી હતી. છઠ્ઠો પ્રશ્ન, નૂરજહાંનો જન્મ ક્યાં અને ક્યારે થયેલો? જવાબ, નૂરજહાંનો જન્મ 1577માં તહેરાનના મૂળ વતની મિર્જા ગ્યાસ બેગને ત્યાં ભારતમાં થયો હતો. બાળપણનું તેનું નામ મહેરુનિસા હતું. સત્તર વર્ષની વયે તેનું
लग्न अली कुली इष्ट लाजू युवकनी साथे रहेलू, परंतु एक नाना युद्धमां तेनू मृत्यु थता 35 वर्षनी उमरे ते विधवा बनी हती। परंतु तेनू सौंदर्य अकबंद रहेलू। सातमो प्रश्न, जहांगीर ज्यारे राजकुमार हतो त्यारे तेना पिता श्री अकबरे तेने कयो होद्दो आपेलो? जवाब, जहांगीर ज्यारे राजकुमार हतो त्यारे तेना पिताए तेने 1577 मां 10,000 नो मनसबदार बनावामां आव्यो हतो। आठमो प्रश्न, नूरजहाँए मुगल साम्राज्यनी इमारतना पाया मजबूत केवी रीते कर्या? जवाब, नूरजहाँए सहेनशाह अकबरे अमलमां मूकेली उमदा सहिष्णु अने प्रजा कल्याणकारी नीति तेणे चालू राखी अने आ रीते तेणे मुगल साम्राज्यना पाया मजबूत बनाव्या। मेवाड़ना राणा अने तेना पुत्र कोण हता? तेमने कोनी साथे लांबो समय युद्ध करवू पड़ेलू? जवाब, जहांगीरना समकालीन मेवाड़ना राणा अमरसिंह ए सूरवीर राणा संगना तेओ पुत्र हता अने तेमना पुत्रनुं नाम करणसिंह हतुं। ते बन्ने मुगल सम्राट जहांगीरना लश्करो साथे लांबा समय सुधी संघर्ष वेठवो पड़ेलो। एमणे करेला युद्धोमां ईस्वीसन 1605 नुं देवरघाटनुं युद्ध अने ईस्वीसन 1608 नुं युद्ध प्रसिद्ध छे। 1608 માં અમરસિંહે ત્યાગીની સર્વોપરિતાનો સ્વીકાર કરવો પડેલો। આગળ પ્રશ્ન, જહાંગીરે સાજાદા ખુરમનું ક્યાં અને કઈ રીતે બહુમાન કર્યું હતું? જહાંગીરે શાહજાદા ખુરમ શાહજહાં એટલે કે દુનિયાને બાદશાહની ઉપાધિ આપીને મેવાડ અહમદનગરના વિજયોના બદલામાં માંડુ ઉજ્જૈન પાસેના કિલ્લામાં ભવ્ય સમારંભ કરી સન્માન કર્યું। તેને 30,000ની મનસબદારી પણ આપી અને યુદ્ધમાં ભાગ લેનાર દરેક સૈનિકને ભેટ આપી, અટળક દ્રવ્યનો વ્યય કર્યો। તેરમો પ્રશ્ન, નૂરજહાંનો શાસનકાળ કયો હતો? 1611-1627 એટલે કે 17 વર્ષ સુધી નૂરજહાંનો શાસનકાળ હતો।
શાહજહાએ તેના પિતાને અને ભાઈને કયા કયા હોદ્દાઓ આપેલા? જવાબ, નૂરજહાએ તેના પિતા ગ્યાસ બેગને નીચેના હોદ્દાઓ આપ્યા હતા, જેમાં ઈસવીસન 1611 દીવાને કુલ તરીકે નિમેલા, ઈસવીસન 1612 વજીર તરીકે નિમેલા, ઈસવીસન 1616 લાહોરના હાકેમ તરીકે નિમેલા. નૂરજહાએ તેના ભાઈ આસફ ખાનને ઈસવીસન 1610 વકીલે હજારત તરીકે નિમેલો, ઈસવીસન 1611 શાહી મહેલના અધ્યક્ષ તરીકે નિમેલો. નૂરજહાનું શાસન લાંબુ સાથી ચાલેલું. જવાબ, નૂરજહાં જેટલી સુંદર હતી એટલી જ પ્રભાવશાળી પણ હતી. તેના કરતાય સૌ વિશેષ તે વિદ્વાન, ચતુર, બુદ્ધિશાળી, કુશળ રાજનીતિજ્ઞ અને વહીવટી આવડતવાળી હતી. તેનો પતિ જહાંગીર દારૂડિયો હોવાથી રાજકાજમાં ઓછું ધ્યાન આપતો હતો, તેમજ તેણે પોતાના પિતા, ભાઈ, શાહજાદા ખુરમ વગેરેને ઉચ્ચ હોદ્દાઓ આપી રાજમહેલમાં તેના નામની જ બોલબાલા ઊભી કરી હતી. આથી તેનું શાસન લાંબુ ચાલ્યું. નૂરજહાંના જહાંગીરના ટૂંકા પ્રશ્નો પછી હવે આપણે શાહજહાંના પ્રશ્નોની ચર્ચા કરીશું. કયા મુગલ શહેનશાના સમય દરમિયાન હિન્દના ઇતિહાસમાં મધ્યયુગનો સુવર્ણયુગ સર્જાયેલો? તો શહેનશાહ શાહજહાંના સમયમાં સુવર્ણયુગ સર્જાયેલો. શાહજહાં બાદશાહ જહાંગીરના કેટલામા પુત્ર હતા? તો શાહજહાં બાદશાહ જહાંગીરના ત્રીજા નંબરના પુત્ર હતા. શાહજહાંનું મૂળ નામ શું હતું? શાહજહાંનું મૂળ નામ ખુરમ એટલે કે આનંદ હતું. જહાંગીરનો પુત્ર શાહજહાદા ખુરમ કોનો જમાઈ હતો? જહાંગીરનો પુત્ર અને શાહજહાદા ખુરમ એ આસફ ખાનનો જમાઈ હતો. નૂરજહાંના જમાઈ અને શાહજહાદા ખુરમનો દિલ્હીની ગાદી પર માટેનો પ્રબળ પ્રતિસ્પર્ધી શહરયાર કોણે કેદ કરી તેની આંખો ફોડાવી નાખી હતી? તો આસફ ખાને એટલે કે નૂરજહાંનો ભાઈ. જહાંગીરની હાજરીમાં જ તેના કયા કયા પુત્રો મૃત્યુ પામેલા? ખુસરુ અને પરવેજ, અબુલ મુજફ્ફર શિહાબુદ્દીન, સાહિબ કિરાન ઈસાની, શાહજહાં કાજી. આટલું લાંબુ લચક ઉપનામ ધારણ કરી શાહજાદા ખુરમ ક્યારે ગાદીએ બેઠો? ઈસવીસન 1628માં. મુગલ શહેનશાહ શાહજહાંની પત્નીનું નામ શું હતું? મુમતાજ મહલ.
ત્યાં જ્યાં દિલ્હીના શહેનશાહ તરીકે આરૂઢ થયા પછી પ્રજાને ખુશ કરવા કયો ઉત્સવ ધામધૂમથી ઉજવેલો? જવાબ છે નવરોજ. દસમો, શહેનશાહ શાહજહાની પત્ની મુમતાજ ક્યારે મૃત્યુ પામી હતી? 1631માં. શાહજહાએ બંગાળના ગવર્નરને કાસિમ ખાનને પોર્ટુગીઝોનું દમન કરવાનો સાથી હુકમ કર્યો, કારણ કે પોર્ટુગીઝો વટાળ પ્રવૃત્તિ અને બાળકો સ્ત્રીઓને ઉઠાવી જઈ ગુલામો તરીકે વેચી મારતા હતા. જહાંગીરે તેના પુત્ર ખુરમને શાહજહાનો ખિતાબ સાને માટે આપેલો? જહાંગીરે તેના પુત્ર શાહજહા ખુરમને શાહજહાનો ખિતાબ અહમદનગર ઉપર વિજય મેળવવાના કારણે આપેલો. શાહજહાં કયો ધર્મ પાળતો હતો? શાહજહાં એ સુન્ની મુસ્લિમ ધર્મ પાળતો હતો. ચૌદમો પ્રશ્ન, બીજાપુરનો સુલતાન દિલ્હીના શહેનશાહ શાહજહાનો કેવો રાજા બનેલો? તો મિત્ર રૂપે તે રાજા બનેલો. દક્ષિણ ભારત મુઘલ સામ્રાજ્યનો એક અવિભાજ્ય અંગ બન્યા પછી શાહજહાએ તેના સુબા તરીકે ચાર પુત્રોમાંથી કોને નિમેલા? તો ઔરંગઝેબને. શાહજહાં બીમાર પડતા મુઘલ સામ્રાજ્યની શી સ્થિતિ થઈ? શાહજહાં બીમાર પડતા તેના ચાર પુત્રો અંદરો અંદર સત્તા હાંસલ કરવા મેદાને પડ્યા અને વારસા વિગ્રહ પરાકાષ્ઠાએ પહોંચ્યો. મહામહેનતે ઊભું કરેલું મુઘલ સામ્રાજ્ય અવનીતિ અને પતનના માર્ગના પ્રયાણ તરફ વળ્યું. શાહજહાની હાજરીમાં જ તેના ચાર પુત્રો સત્તા મેળવવા માટે શું કર્યું? શાહજહાં બીમાર પડ્યો ત્યારે તેની હયાતીમાં જ તેના ચાર પુત્રો સત્તા મેળવવા માટે પરસ્પર સંઘર્ષ કર્યો, જેમાં ઔરંગઝેબ સફળ થયો. શાહ સુજા, જેણે બંગાળમાં પોતાની જાતને બાદશાહ જાહેર કર્યો. મુરાદ, અમદાવાદમાં પોતાની જાતને બાદશાહ જાહેર કર્યો. દારાસિકો, ગ્વાલિયર પાસે સામુગઢમાં જ પોતાના બે ભાઈઓ મુરાદ અને ઔરંગઝેબના લશ્કર સામે લડ્યો અને 50,000નું લશ્કર હોવા છતાં તે યુદ્ધમાં હાર્યો. ઔરંગઝેબ સામુગઢમાં વિજય મેળવ્યા પછી તે આગ્રા આવ્યો. લાલ કિલ્લામાં પિતા શાહજહાને કેદ કર્યા અને એ જ કિલ્લામાં તે મૃત્યુ પામ્યો. મુરાદને કેદ કરી તેના પર ખૂનનો આરોપ મૂકી મારી નંખાવ્યો. દારાના પુત્રને ઝેર આપી મારી નાખ્યો. દારા સિકોનો પીછો કરી પકડીને તેનો પણ શિરેચ્છેદ કર્યો.
શાહજહાએ તેની પ્રિય બેગમની યાદમાં શું સર્જ્યું હતું? જવાબ, શાહજહાએ તેની પ્રિય બેગમ મુમતાજની યાદમાં આગ્રામાં વિશ્વની 7 અજાયબીઓમાં જેની ગણના થાય છે તે તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. સફેદ સંગી મરમરથી સુશોભિત આ ચકચકિત ઇમારત અદ્ભુત અને અલૌકિક છે. શાહજહાની કઈ નીતિએ મુગલ સામ્રાજ્યને ખૂબ હાનિ પહોંચાડી? શાહજહાની કંદહાર જીતવાની વાયવ્ય સરહદની નીતિએ મુગલ સામ્રાજ્યને ખૂબ હાનિ પહોંચાડી હતી, કેમ કે તેને 12 કરોડ રૂપિયાનો તેમાં ખર્ચ કર્યો હતો. એટલે કે સામ્રાજ્યની અડધી આવક ખર્ચાઈ જવા છતાં એક તસ્તુ જમીન પણ મુગલોને મળી નહીં. શાહજહાં કયો ધર્મ પાળતો હતો? તેની ધાર્મિક નીતિ કેવી હતી? જવાબ, શાહજહાં ચુસ્ત સુન્ની મુસ્લિમ ધર્મનો અનુયાયી હતો. તેની ધાર્મિક નીતિ અનુદાર, સંકુચિત અને અસહિષ્ણુ હતી. તેણે હિન્દુ તહેવારો ઉજવવાની મનાઈ ફરમાવેલી ને દક્ષિણ હિન્દના શિયાપંથી મુસ્લિમ રાજ્યોનો નાશ કરવાના કાર્યને તે ધાર્મિક કર્તવ્ય સમજતો હતો. નવમો પ્રશ્ન, શાહજહાને કેટલા પુત્રો હતા, કયા કયા? જવાબ, શાહજહાને કુલ 4 પુત્રો હતા, દારા સિકો, શાહસુજા, મુરાદ અને ઔરંગઝેબ. નવ પ્રશ્ન, શાહજહાના સમયગાળા દરમિયાન ચારેય પુત્રો શું કરતા હતા? શાહજહાના શાસનકાળના અંતે બીમારીના 2 વર્ષમાં તેનો પુત્ર દારા સિકો સૌથી મોટો પુત્ર હતો. તે પંજાબ, મુલતાન અને અલ્હાબાદનો સુબો હતો. શાહસુજા જે બીજો પુત્ર હતો તે બંગાળ અને ઓરિસ્સાનો સુબો હતો. ઔરંગઝેબ જે તૃતીય હતો તે દક્ષિણ હિન્દનો સુબો હતો અને મુરાદ એ ચોથો હતો જે અમદાવાદનો સુબો હતો. ઉપરના 4 પુત્રો વચ્ચે દિલ્હીની ગાદી મેળવવા સંઘર્ષ થયો હતો. નવ પ્રશ્ન, શાહજહાની કઈ નીતિ નિષ્ફળ નીવડી? શાહજહાની મધ્ય એશિયા તરફની નીતિ નિષ્ફળ નીવડી હતી. મધ્ય એશિયાના બલ્ખ અને બદખશાહ જીતવાની તેની સમગ્ર યોજના મૂર્ખામી ભરી અને અવિચારી હતી. હિન્દુકુશ પર્વત એટલે કે હિમાલયની ગિરિમાળા ઓળંગીને
લશ્કર લઈ જવાની યોજના એક પાગલની યોજના જ હતી, એક મૂર્ખાઈ ભર્યું સાહસ જ હતું. કેમ કે એ આક્રમણોથી મુઘલ સામ્રાજ્યને જન ધન અને પ્રતિષ્ઠાને ભારે નુકસાન વેઠવું પડ્યું. સાજા મુઘલ સામ્રાજ્યની ગોળ કોના સમયમાં અને કયા કારણોસર ખોદાઈ હતી? જવાબ: મુઘલ સામ્રાજ્યની શાહજહાની હઠ, દારાનો અહંકાર અને ઔરંગઝેબનો અઠાગ્રહ, એ ત્રણેય પરિબળોએ મુઘલ સામ્રાજ્યની ગોળ ખોદી. દક્ષિણના બે રાજ્યો બીજાપુર અને ગોલકોંડા તથા વાયવ્ય સરહદનું કંદહાર જીતવામાં સામ્રાજ્યની અઢળક સમૃદ્ધિ વપરાઈ ગઈ. અસંખ્ય સૈનિકો યુદ્ધમાં ખપી ગયા, સૈન્ય બળ નબળું પડી ગયું. આમ મુઘલ સામ્રાજ્યની પ્રતિષ્ઠાને ભારે હાનિ પહોંચી. નૂરજહાંના ભાઈ અને જમાઈનું નામ શું હતું? નૂરજહાંના ભાઈનું નામ આસફ ખાન અને તેના જમાઈનું નામ શાહજાદા ખુરમ હતું. એ બંને ખટપટિયા સત્તાલાલસુ હતા. શાહજહાંના લાહોર પરના આક્રમણ સમયે આસફ ખાને સહાય કરેલી, તો બીજી તરફ જહાંગીરનું મૃત્યુ ઈસવીસન 1627માં થતા નૂરજહાંએ તેના એક ભાઈ શહેરયારને જ પિયરથી બોલાવી દિલ્હીનો બાદશાહ જાહેર કરેલો. પરંતુ શાહજહાં ઝડપથી આગ્રા પહોંચી જઈ શહેરયારને કતલ કરી નાખી. આમ દિલ્હી આગ્રામાં રાજકીય ખટપટો, કાવા દાવા, વેરઝેર, ઈર્ષ્યા, મારામારી, કાપા કાપી વગેરે પરાકાષ્ઠાએ પહોંચી ગયેલા, જે ઔરંગઝેબના મૃત્યુ પછી પણ ચાલુ જ રહ્યા. દક્ષિણ ભારતમાં કોનું શાસન હતું? દક્ષિણ ભારતમાં તે સમયે અહમદનગર રાજ્યમાં મલેક અંબરનું શાસન હતું. મેવાડના વિજેતા શાહજહાંએ ખુરમને બાદશાહ જહાંગીરે મલેક અંબરને હરાવવા દક્ષિણ મોકલ્યો. મુઘલોની જંગી તૈયારીઓ જોઈને મલેક અંબરે યુદ્ધ વગર જ નમતું આપ્યું. બંને વચ્ચેની સંધિ અનુસાર જહાંગીરના દક્ષિણના અહમદનગર, બાલાઘાટનો પ્રદેશ અને બીજા કેટલાક કિલ્લાઓ મળ્યા હતા.